रेलगाड़ी रेलगाड़ी सिटी वगाड़े सिटी वगाड़े चलती जाए फूल सिनेमा रेलगाड़ी सिटी वगाड़े फूल सिनेमा भागती जाए रेलगाड़ी सिटी वगाड़ी फूल सिनेमा भागती जाए सज्जन हे लेती जाए सज्जन हे लेती जाए सज्जन हे लेती जाए। ए बक्या सज्जन क्या क्यों हमने नहीं खबर भाई सज्जन क्या गयो एनी कोई ने खबर नहीं काका बैंके ने लांबी रजा पर मोकली दी तो जे काका मैं टेंशन नहीं डाले काले सवारे बीजो मैनेजर आवी जैसे काका काका सुन तो काका लोकेश तने हाथ जोड़ू छु अने तने फरी कहू छु कोई पण हालत में जमीन के घर वेचू ये शक्य ज नथी पर वो घर मारू मंदिर छे अने मारी जमीन मारी माँ छे माँ पर एने हूँ शू काम वेचू काका तमारी एज माए हवे मने पोतानो दीकरो मानी लीधो छे અને આ ત્યાં મંદિર નો ભગવાન માત્ર ને માત્ર હું છું લોકેશ વિઠ્ઠલ જાગીરદાર हेलो कामिनी हाँ हेमा हाँ क्या चो तू हाँ तू ते रिपोर्टर ने क्यों फोन करियो कामिनी सुनो तू पाल हेलो हेलो कामिनी कामिनी मरी बात तो साफ का ભગવાન મેનો ફોન કેમ નથી લાગી રહ્યો આ છોકરી પણ છે ને ના 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 આ છોકરી ગમે ત્યારે વિચાર્યા વગર ના પગલા ભરે છે અરે રિપોર્ટરને ફોન કરવાની શું જરૂર હતી કર્યો તો કર્યો કરતા પહેલા એને એકવાર મને પૂછવું તો જોઈતું હતું મેનો ફોન हाँ मम्मी तू कामिनी कामिनी घरे नहीं आई ए हाँ ए हाँ एनी से ना मारी जोड़े बात थी मम्मी हमणा ज बात थी तू जराय चिंता ना कर घरे पहुंचती जशे हम ए डेड थई गयो छे अरे ना मम्मी डेड थई गयो छे એટલે फोन नी बैटरी डेड थई गयो छे तू तू पण काई पण बोले छे ए शू काम मरे मारी बेन ना हाँ ना मम्मी लोकेश लोकेश है ना एना पप्पा जाकिर साहब बन्ने मने दगो आप्यो मम्मी मम्मी मारा कारण है आज घर जमीन बच्चों छिनवाई गयो फक्त ने फक्त मारी मूर्खामी ना कारण मम्मी मारी तो जिंदगी बर्बाद थई गई जिंदगी बर्बाद थई गई मम्मी Thank you.
જ્યાં સુધી એકાઉન્ટન્ટ અહીંયા નહીં આવે ત્યાં સુધી કોઈ ચોખવટ નહીં થાય. શું ચોખવટ કરી તારે? ચોખવટ કરવા જેવું છે શું આપણી પાસે? ગોટાળા તે કર્યા છે, તને ખબર, મને શું ખબર? ઓ વકીલ સાહેબ, સમજાવો અમને, તમારી ભાષામાં સમજાવો કે આ બધો ટાઈમ પાસ કરવાનો કોઈ મતલબ નહીં મળે, સમજાવો આ લોકોને. જી, ચોખવટ કરવી. સર, હવે આ બધી ચર્ચા કરવાનો કોઈ ફાયદો નથી. હા, કારણ કે ઓફિશિયલી અને લીગલી હવે આ પ્રોપર્ટી લોકેશ જાગીરદારના નામની છે. તો તમારી પાસે એક જ ઓપ્શન છે કે તમે આ પ્રોપર્ટી છોડીને ચાલ્યા જાઓ. ના 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 વકીલ સાહેબ, વકીલ સાહેબ, એક મિનિટ એક મિનિટ, ખાલી એક ઓપ્શન નથી, બીજો ઓપ્શન પણ છે એમની પાસે. એટલે? એટલે એમ ડાર્લિંગ, બીજો ઓપ્શન એવો છે કે તમે મારા ગુલામ બનો, આ ઘર મારો ને મારી આજીવન સેવા કરો. અમે તારા ગુલામ? હા, તારું મગજ ફરી ગયું છે કે શું? અને વકીલ સાહેબ, આ બધું કઈ રીતે શક્ય છે? કેવી રીતે શક્ય છે એટલે? અરે કેટલી વાર સમજાવવાનું પ્રતાપ કાકા, તમારા પોયરાને સમજાવો ને. આ તમે આ દસ્તાવેજમાં લખેલું છે, તમને ખબર નહીં મળે કે? સમજાવો તમારા પોયરાને. તમારી છાતી પર ચોંટાડી દઉં આમ? કાકાની છાતી પર ચોંટાડી દઉં તો ખબર પડશે ને કે દસ્તાવેજમાં શું લખીને આપ્યું છે. ચલો એ ટાઈમ પાસ કર્યા વગર બધા આગળ આવી જાઓ સામે, આમ તો બધાને પોતપોતાના કામ સોંપી દઉં. સર, તમે મારી સાથે અંદર આવશો? મારે તમારી જોડે વાત કરવી છે. અંદર જઈને શું વાત કરવી છે તારે? સર પ્લીઝ, બે મિનિટ. બે મિનિટ ને? ચાલો ચાલો ચાલો, હાડો કાકા, હાડો 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 હાડો, જગ્યા ખાલી કરો, ચાલો ફટાફટ. અરે સર, આપણે આવું ના કરી શકીએ. કેમ ના કરી શકીએ? સર, આ રીતે કોઈને ગુલામ બનાવવો લીગલ નથી. અરે પણ જડ બુદ્ધિ, હું શું કહું છું કે પ્રતાપ કાકાએ જાતે આપણને લખીને આપ્યું છે કે મારા ગુલામ છે. આ પેપર પર એમની સહી છે, અંગૂઠો છે, તો પછી વાંધો શું છે? એમણે ભલે લખીને આપ્યું હોય પણ આપણે આ બધું કોર્ટમાં ના બતાવી શકીએ. અરે આવું કરીશું તો કોર્ટ ઉલટાની આપણને સજા કરશે. તો મારી બસ એટલી ઈચ્છા છે કે એ લોકો મારી સેવા કરે, ધેટ્સ ઈટ. જો આપણે આવું કંઈ કરીશું તો એ લોકો કોર્ટમાં જશે અને કેસ કરશે આપણી ઉપર, અને આપણે આ કેસ હારી જઈશું. કેસ હારી જઈશું? બુદ્ધિ વગર તારે રાખ્યો તે શું કરવા? પૈસા છે ના આપું છું, કેસ હારી રસ્તો કાઢે કોઈ. પણ સર, એ લોકો કોર્ટમાં ખાલી આ વાત માટે થોડી જશે. આ વાત માટે થોડી જશે એટલે? એટલે? અરે એટલે એ લોકો ઘર અને જમીન મેળવવા માટે પણ આપણી ઉપર કેસ કરી શકે છે અને આપણો ભાંડો ફૂટી શકે છે સર. અને આ ગુલામ બનાવવાની વાતના કારણે આપણો કેસ નબળો પડી શકે છે અને આપણી બધી વાતો પણ બહાર આવી શકે છે સર. આ લોકો છે ને, કોઈ બહુ મોટો ફ્રોડ કર્યો છે. સીધી વાત છે, લોકો પૂરી પ્લાનિંગ સાથે ઘરમાં આવ્યા છે. હા, મને તો લાગે છે કે બહુ મોટું ષડયંત્ર છે. પણ એ શું છે એ જ તો આપણે જાણવું પડશે. એના માટે આપણે વકીલની સલાહ લેવી પડશે. મેં લઈ લીધી છે. એમણે એવું કહ્યું કે કોઈ પણ હાલતમાં ઘરનો કબજો ના છોડતા. હવે આપણે શું કરીશું? શું કરીશું? શું પપ્પા, અહીંયા જ રહેવાનું અને આપણું ઘર આપણે પાછું મેળવવાનું? ના 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 ના, તમે લોકો અહીંયા રહેશો ને તો આ લોકો તમને હેરાન કરી નાખશે. હા, એ થોડી કે આપણને સુખેથી રહેવા દેવાનું છે. સુખેથી ના રહેવા દે, પણ રહેવા તો દેશે ને. હા, અને એના માટે આપણે એની બધી જ વાત માનવી પડશે. માનીશું ને? આખરે આપણે કાંટો બનીને જે કાંટો કાઢવો પડશે. હા, હવે આપણે જે પણ કઈ કરવું હશે ને એ આ ઘરમાં રહીને જ કરવું પડશે. બરાબર છે, જો આપણે અહીંથી બહાર ગયા ને તો ઘર આપણા હાથમાંથી ગયું સમજ. નહીં જવા દઉં પપ્પા, આ ઘર પણ નહીં અને આ જમીન પણ નહીં. હા પપ્પા. હા, પણ એ માટે આપણને પહેલા ખબર પડવી જોઈએ કે આખરે આ બધું થઈ શું રહ્યું છે. કઈ નથી થયું, આ બધી મારી જ ભૂલ છે. આ પૈસા ભાઈ, જો ખાલી પૈસા કાઢીને આપી દેવાથી આટલું મોટું ષડયંત્ર ના રચે, અને પાછળ હજી ઘણા બધા રહસ્ય છુપાયેલા હશે. મારે ખરેખર તારી વાત માનવાની જરૂર હતી. જો ભાઈ, હવે જે થવાનું હતું એ થઈ ગયું ને,